નવલી નવરાત્રીના સ્પેશિયલ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. માતાજીની ભક્તિ અને ગુણગાન ગાવાનો તહેવાર એટલે નવરાત્રી. નવરાત્રી શરૂ થઈ ગઈ છે અને તેની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે ત્યારે ગરબા રસિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ પર્વ દરમિયાન દુર્ગા માતાના નવ સ્વરૂપની પૂજા થાય છે. વર્ષમાં પહેલા ચૈત્રી નવરાત્રી આવે છે, પછી લોકો શરદ નવરાત્રીનો તહેવાર ધામધૂમથી ઉજવે છે. રમઝટનો જમાવડો કરે છે. ખુશા
રામોલ પોલીસ સ્ટેશનના આદ વિસ્તારમાં ઓમ શાંતિ સ્કૂલ અને બ્રાઇટ સ્કૂલ આવેલી છે. ત્યાં મોટે ભાગે હિન્દી ફારસી લોકોના બાળકો અભ્યાસ કરે છે. તો ઓમ શાંતિ સ્કૂલ અને બ્રાઇટ સ્કૂલના સંચાલકોને મેં આજે પોલીસ સ્ટેશન ખાતે બોલાવેલા અને એમણે જણાવેલું કે આજના જે પ્રવર્તમાન સંજોગોમાં જે પરિસ્થિતિ સર્જાઈ છે કે જેમાં હિન્દી ફારસીઓ એક ભયના વાતાવરણમાંથી બહાર નીકળે તે માટેનું એક આયોજન કરવું છે, તો એ માટેનો એક સુઝાવ આપેલો કે એમની સ્કૂલના બાળકોને આજે એક પાર્ટી પ્લોટ ભાડે રાખી અને એમના માતા પિતા સાથે બોલાવીએ, જેથી કરીને તેઓની અંદર જે ભયનો માહોલ છે દૂર થાય અને ગુજરાતની અંદર તેઓ રહે છે તો ભયમુક્ત રીતે તેઓ રહી શકે અને અમે પોલીસ તરીકે તેને શાંતિ અને સલામતીની ખાતરી આપી શકીએ એ માટે બાળકો માટે અને એમના માતા પિતા માટે આજે ખાસ રાસ ગરબાનું આયોજન કરવામાં આવેલ છે અને ઓમ શાંતિ સ્કૂલ અને બ્રાઇટ સ્કૂલના સંચાલકોએ આ બાબતે અમને ખૂબ સારો સહયોગ આપેલો છે. બિલકુલ, આજનો જે ગરબાનું આયોજન જે ખાસ કરવામાં આવ્યું છે એ પરપ્રાંતીય લોકોમાં વિશ્વાસની ભાવના જાગે એટલા માટે જ આ ખાસ કાર્યક્રમનું આયોજન કર્યું છે અને આપના માધ્યમથી હું પરપ્રાંતીય એટલે કે ઉત્તર ભારતીય લોકો સુધી એ સંદેશો પહોંચાડવા માગું છું કે તેઓ ગુજરાતમાં સુરક્ષિત છે અને તમામ તહેવારો અને પોતાના ધંધા રોજગાર તેઓ ખૂબ જ પોતાની ઈચ્છા મુજબ ઉજવી શકે છે અને ધંધા રોજગાર પણ પોતાની ઈચ્છા મુજબ તેઓ કરી શકે છે. જેવી રીતે જોવા જઈએ તો આ નવરાત્રીમાં સ્કૂલો કોલેજ અને શાળાના વિદ્યાર્થીઓને નવરાત્રી વેકેશન આપી દેવામાં આવ્યું છે, ત્યારે વિદ્યાર્થીઓના આનંદમાં અપરંપાર ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે તથા દરેક જગ્યાએ પાર્ટી પ્લોટમાં ખેલૈયાઓ આ નવરાત્રીમાં ઝઝૂમી ઉઠ્યા છે. Oh,
ગમર ગમર કાર્યક્રમમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો NS ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.